पालनपुर जकातनगर विस्तार में रहता युवाने खानगी फाइनांस कंपनीओ पठाणी उघराणी थी कंटाळी पोताना घरे ज गळे फांसो खाई आपघात करी लेता त्रण वर्षनी मासूम बाळाए पिताની છત્રછાયા ગુમાવી છે। निखिल लखारा मृतक विजय लखारा नो मोटो भाई ए जणाव्यु हतु के विजय रामजी लखारा पालनपुर जकातनका खाते आवेला सुखसागर अपार्टमेंट में रहतो हतो अने पहला ते किरण ज्वेलर्स में नौकरी करतो हतो। लॉकडाउन में नौकरी छूटी गया बाद आर्थिक परिस्थिति नबड़ी बनी गई थी। त्रण वर्षनी दीकरी अने पत्नी साथे माताना भरण पोषणनी जवाबदारी विजय पर हती अने तेना पिता बीमार हता त्यारे तेणे खानगी फाइनांसमांथी लोन लीधी हती अने तेनी नौकरी हती त्यारे लोनना हफ्ता रेग्युलर भरतो हतो। जो कि नौकरी छूटी जता लोनना हफ्ता न भरी सकता तेणे मानसिक त्रास फाइनांस कंपनीवाळा आपता हता। खानगी फाइनांस कंपनीओनी पठाणी उघराणी अने जेलमां नखावी देवानी धमकीथी डरीने फांसो खाई आपघात कर्यो होवानो परिवारे आक्षेप कर्यो छे। विजय पहेला मित्रो साथ पासे मददनी मांग करी हती त्यांथी निराशा मळता आपघात पहेला विजय लखारा त्रण वर्षनी दीकरी अने पत्नी ने लई सासरीमां मददनी पुकार लगावा गयो हतो ज्यांथी कोई सहाय न मळता परिवार ने छोड़ी घरे आवी गयो हतो। त्यारबाद पत्नीनो फोन न उपाड़ता निखिल ने फोन करी तपास करवा जाण करी हती। निखिल विजयना घरे पहोंच्यो तो तेने दरवाजो न खोल्यो जेथी दरवाजो तोड़ता विजय फांसो खादेली हालतमां मळी आव्यो हतो। मारुं नाम निखिल छे अने मारो भाईनुं नाम विजय लखारा छे। विजय लखारा छे तेने लोननुं दबाण बहु करता हता तेने आ बजाज फाइनांस होम क्रेडिट होम अने एल एन टी फाइनांस आ लोका ए लॉकडाउन पहला एकदम रेग्युलर हप्ता बने बधुं ज भरतो हतो। હવે ને એ પૈસા લેવાની જરૂર એના માટે પડેલ કે એના પપ્પાને કેન્સર નું હતું એના માટે એને બીજે લીધેલો એના માટે અને બધું લોકડાઉન પહેલાં બધું ભરતો પૈસા કમ્પ્લીટ ભરતો હતો અને પછી આ લોકડાઉન નોકરી છૂટી ગઈ એટલે હપ્તા એના ભરાયા નહીં અને એ પછી એમાં એના પ્રેશર મારતો અને આ લોકો મને આ લોકો એને દબાણ કરતા રોજ ફોન કરતા કે તને ભાઈ જે માલ નાખવું તને મારવા આવું ને આમ ને તેમને તને ઉચકી જવું ને આમ કરું ને તને જેલમાં નાખી દેવું ને તને એવા એને પ્રેશર કરતા હતા ને એ લગભગ 6-7 મિનિટ એને હેરાન કરી નાખેલો એને એ નહીં કરતો એટલે એને પછી એને એ મારે એ જીવી હરકતો નહીં હતો હરકો નહીં થાય અને એટલો દબાણ કરતા ગાળામ ગાર કરે અને અમારે ઘરે આવતા હતા અને લોકો એ લોકો 2-3 જણા આવે ઘરે આવે અને ગાળામ ગાર કરે તને માલ લાખો ને તને આમ કરી લાખો ને એવું કરતા હતા એ લોકો। કેટલા રૂપિયા લીધા હતા? એને રૂપિયા લીધેલા હતા 1 લાખ બજાજ ફાઇનાન્સ 1 લાખ રૂપિયા લીધેલો હોમ કરી મારે 50,000 રૂપિયા લીધેલા અને પહેલાં મારી 50 એટલા લીધેલા એલ એન ટી મારી 50 લીધેલા અને એટલા માટે અને બાકી હવે છેલ્લા હપ્તા ભરી પૂરું છે ને એના ખાલી 40-40 હજાર બાકી હતા બસ એટલે સેટલમેન્ટ કરીને આવી રીતે કરવામાં એમાં આ લોકો એટલું દબાણ કરતા કે તું આટલા પૈસા આપ ન કરતો તને છે ને અમારી પુણેમાં રહી મહારાષ્ટ્ર પુણે સાહેબ લઈ જાઉં તને એને ત્યાં જેલમાં ત્યાં નાખી દઉં તને ત્યાં એવું તેને દબાણ કરતા રોજ આવતા ને એવું એટલું પ્રેશર આપતા હતા બધા લોકો। આ ઘટના સમયે પરિવાર ક્યાં હતો? આ ઘટના સમયે પરિવાર હતો એના એના સાસરા પાસે હેલ્પ લેવા ગયેલો હીરોએ સચિન ગયેલો હીરોએ એની મમ્મી એની વાઇફ અને આ એના 3 જણ ગયેલા તો ત્યાં એને એટલું એટલું જે એને જે જોતું હતું એ હિસાબે એને હેલ્પ નહીં કરી એટલે એ પાછો એ પછી એકદમ એ નિરાશ થઈ ગયો અને એ પછી એ ઘરે આવી ગયેલો એ અને ઘરે આવ્યો તો પછી એને આ સુસાઇડ નહીં કર્યું એમ। કેવી રીતે ખબર પડી? કેવી પછી એ પછી એ લોકોને લાગ્યું કે 9-10 વાગ્યા તો આ ફોન કેમ ઉછો તને એ લોકો બધા ફોન ટ્રાય કરે પછી એ લોકો મને ફોન કર્યો કે નટુ ભાઈ તું જોવાની જરા કે ભાઈ શું થયું છે ભાઈ તો પછી મને ફોન કર્યો તરત પછી મેં ઘરે ગયો કે મેં ફોન કર્યો નહીં ઉછકતો નહીં હતો પછી મેં એને ઘરે ગયો ફટાફટ ને જોયું તો આવી એ રીતે મેં એનો કિચનનો દરવાજો તોડ્યો બહારનો અને પછી મેં અંદર ગયો અને નીચે ઉતાર્યો એને। શું ઈચ્છો છો હવે? બસ તમે ઇન્સાફ બોલે એને આવી રહ્યા છે એને આટલું બધું ટોર્ચર કે બીજા મહિલો છે એ બીજા રકમ થાય નહીં ને બસ એ